जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल ना ऑनलाइन एजुकेशन में आप सर्वनु हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आज आपने भणीशुं धोरण 7 में विज्ञान में एकम 2 प्राणियों में पोषण, जेमा आपने भाग 1 नो अभ्यास करीशुं। गया क्लास में आपने एकम 1 वनस्पति में पोषण, जेमा आपने वनस्पति प्रकाश संश्लेषण क्रिया दरमियान પોતાનો ખોરાક બનાવે છે, ત્યારબાદ આપણે વનસ્પતિના પોષણના પ્રકારો, એના જુદા જુદા ઉપયોગો વગેરે વિશે સમજૂતી મેળવી હતી। આજે આપણે એવી જ રીતે પ્રાણીઓમાં પોષણ વિશે અભ્યાસ કરીશું। તો પ્રાણીઓમાં પોષણ એકમ 2 પાના નંબર 11 ઉપર તમે પ્રકરણ 1 માં અભ્યાસ કરી ગયા કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ છે એ બનાવી શકતા નથી। જો શું કીધું કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે, પરંતુ પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક એવી રીતે બનાવી શકતા નથી। તે પોતાનો ખોરાક પ્રત્યક્ષ રીતે વનસ્પતિને ખાઈને અથવા તો પરોક્ષ રીતે પ્રાણીઓ વનસ્પતિને ખાઈને તેને મેળવે છે। કેટલાક પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓ બંને ખાય છે। યાદ કરો કે મનુષ્ય સહિતના બધા જ સજીવો વૃદ્ધિ, સમારકામ અને શરીરના કાર્ય માટે ખોરાકની જરૂરિયાત રહે છે। જો શું કીધું કે પ્રાણીઓ છે એ વનસ્પતિ ઉપર આધાર રાખે છે, ઘણા પ્રાણીઓ એવા છે કે બીજા નાના પ્રાણીઓને પણ ખાય છે અને વનસ્પતિ પણ ખાય છે, એ આપણે અગાઉ જોયા હતા શાકાહારી અને માંસાહારી, બરાબર। ત્યારબાદ શું કીધું છે કે દરેક સજીવ એવો છે કે જેને પોતાના વૃદ્ધિ કે વિકાસ માટે ખોરાકની છે એ જરૂરિયાત રહે છે। પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેના શરીરનો વપરાશ વગેરેમાં એનો સમાવેશ થાય છે। તો આપણે ધોરણ 6 માં ભણી ગયા કે ખોરાક છે એ વિવિધ પ્રકારના ઘટકો ધરાવે છે। કયા કયા? તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો, પાચક રેસાઓ વગેરે, બરાબર। તો કે કાર્બોદિત જેવા ઘટકો છે જટિલ એટલે ખૂબ કઠોર, બરાબર। તો આવા ઘટકો છે એ ખૂબ ઉપયોગમાં લઈ શકાતા નથી, તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે। તો યાદ રાખજો, જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની ક્રિયાને પાચન કહેવામાં આવે છે। યાદ રાખજો, પાચન કોને કહેવામાં આવે છે। ચલો ત્યારબાદ જોઈએ તો અહીંયા જટિલ ઘટકો અને સરળ ઘટકોની એક આકૃતિ આપી છે। પછી આપણને 2.1 માં આપ્યું છે કે ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ, તો કે જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીતો કેવી હોય છે, જુદી જુદી હોય છે। મધમાખી અને હમિંગબર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે, નાનું બાળક અને ઘણા પ્રાણીઓ તેમની માતાના દૂધ ઉપર લપે છે, અજગર જેવા સાપ પ્રાણીઓને ગળી જાય છે, કેટલાક જલીય પ્રાણીઓ આસપાસમાં તરતા ખોરાકના સૂક્ષ્મ કણો હોય એને તારીને ગળીને ખાઈ જાય છે, બરાબર। તો દરેક પ્રાણીઓને ખોરાક લેવાની પદ્ધતિ છે એ કેવી હોય છે, જુદી જુદી અલગ અલગ હોય છે। પછી આપણને 2.1 માં આપ્યું છે કે નીચે આવેલા પ્રાણીઓના ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ કઈ છે, તો અહીંયા તમને અવલોકન કરવા માટે સરસ મજાનું કોષ્ટક આવ્યું છે। કોષ્ટક 2.1 માં જો પ્રાણીનું નામ, ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાનો પ્રકાર અથવા તો પદ્ધતિ, તો કે અહીંયા આપણને ગોકુળ ગાય આપી છે, તો એ તકે છોડ, ફળ, બરાબર એવું બધું ખાય છે, શેના વડે? મો વડે। કીડી છે એ મો દ્વારા, સમડી છે એ માંસ ખાય છે ચાંચ દ્વારા, હમિંગબર્ડ એટલે કે પક્ષી એ નાના નાના જંતુઓ ખાય એ પણ ચાંચ દ્વારા, જૂ એ લોહી પીવે ચાંચ દ્વારા, મચ્છર લોહી પીવે ચાંચ દ્વારા, પતંગિયો ફૂલનો રસ મો દ્વારા, માખી છે એ ગંદકી મો દ્વારા, તો ખોતરીને, ચાવીને, નળી જેવા મુખાંગો દ્વારા પકડીને, ગળીને, ચૂસીને, બરાબર આવી રીતે છે એ પોતપોતાનો ખોરાક છે એ લે છે। પછી અહીંયા આપણને પાછળ કોષ્ટકમાં આવ્યું છે કે આશ્ચર્યજનક હકીકત શું છે, તો કે તારામાછલી છે એ કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવરિત હોય છે। અહીંયા આપણને જો તારા માછલી શું કામ ના પાડ્યું, એનું તારા જેવો આકાર છે, જો એ માછલીનું ચિત્ર છે, તો આ પ્રાણીના કવચને ખોલીને તારા માછલી પોતાના જઠરનો ભાગ મો દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને
છે અને જઠર પછી પાછું શરીરમાં જાય છે અને પાચન ક્રિયા શરૂ થઈ જાય છે। આ તારામાછલીની ખોરાકની પ્રક્રિયા છે। ત્યારબાદ પ્રાણીઓમાં તો આપણે પાચન જોયું, હવે આપણે 2.2 માં મનુષ્યમાં પાચન। અહીંયા આપણે સરસ મજાની આકૃતિ આપી છે। 5 માર્કમાં મનુષ્યમાં પાચનનો પ્રશ્ન છે, એ પૂછાઈ શકે એટલે ખાસ આકૃતિ પણ પાટી કરી નાખજો। અને મનુષ્યના પાચન વિશે જે આ વિસ્તૃત માહિતી છે, આ પાચનની પ્રક્રિયા છે એ પણ તમે પાકી કરી નાખજો। આપણે ખોરાક મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ, જો દરેક મનુષ્ય છે એ ખોરાક છે મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ, પછી પાચન એનો વપરાશ કરીએ છીએ, પછી અપાચિત એટલે કે જે ન પચેલો ખોરાક છે એ મળમાં રૂપાંતર થાય છે। તમે ક્યારે વિચાર્યું છે કે ખોરાકનું આપણા શરીરમાં શું થાય છે? ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે અને મુખ ગુહાથી શરૂ થાય અને મળ દ્વારમાં તે અંત પામે છે। તો હવે આપણે જોઈએ તો ખોરાકને એ રીતે જુદા જુદા માર્ગમાં વિભાજિત કરવામાં આવ્યો છે। તમે ખાસ યાદ રાખજો, સૌ પ્રથમ મુખ ગુહા એટલે કે મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને અંતે મળદ્વાર, બરાબર। શું આ ખૂબ લાંબો માર્ગ નથી? આ બધા જ માર્ગો ભેગા મળી અને પાચન નળી એટલે કે પાચન અંગની જે પાચન માર્ગ છે એની રચના કરે છે। તો ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે। આપણે મો માટે જે ખોરાક લઈએ છીએ તે પહેલા મુખ ગુહામાં જાય, બરાબર, પછી મુખમાંથી અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને પછી ત્યારબાદ તે મળ દ્વારા ખોરાક બહાર નીકળે છે। અપાચિત ખોરાક છે તે, જે ન પચેલો ખોરાક હોય એ। પછી આપણને અહીંયા કીધું છે કે જઠર અને નાના આંતરડાની અંદરની દીવાલ અને વિવિધ ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત, સ્વાદુપિંડ આ વિવિધ પાચક રસોનો સ્રાવ કરે છે। પાચન રસો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે। દાખલા તરીકે આપણે ખોરાક છે મો માટે લઈએ છીએ તો મોમાં જે લાળ છે એ ખોરાકમાં ભળે છે અને ખોરાકને ભીનો અને થોડો પોચો બનાવે છે। તો પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ સાથે મળીને પાચન તંત્રની રચના થાય છે। તો મનુષ્યના પાચન તંત્રની આપણને સરસ મજાની આકૃતિ નામ સાથે આપી છે, તે આપણે એકવાર એનું નિરીક્ષણ કરી અને અવલોકન કરવાનું છે। તો ચાલો હવે આપણે જુદા જુદા ભાગોના ખોરાકમાં શું શું ફેરફાર છે તે જોઈએ। તો એમાં આપણને મુખ અને મુખ ગુહા આપ્યું છે, કારણ કે ખોરાક છે એ આપણે મો દ્વારા ગ્રહણ થાય છે। ખોરાકને શરીરની અંદરની જે આપણા શરીરમાં જે ખોરાક લઈએ છીએ એને અંદર લેવાની પ્રક્રિયાને આપણે શું કહેશું? અંતઃગ્રહણ। તો આપણે દાંત દ્વારા જે ખોરાક ચાવીએ છીએ અને તેને યાંત્રિક રીતે નાના નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ। તો દરેક દાંતના મૂળે પેઢામાં અલગ અલગ ખાડામાં હોય છે। આપણા દાંત દેખાવમાં જુદા જુદા અને કાર્યોમાં પણ જુદા જુદા હોય છે। તો અહીંયા તમને દુધિયા દાંત અને કાયમી દાંત, શું તમને થોડા વર્ષો પહેલાં તમારા દુધિયા દાંત પડી ગયેલા છે યાદ છે? પ્રથમ સમૂહના દાંત શેષોકાળ દરમિયાન, શેષોકાળ દરમિયાન એટલે બાળપણ દરમિયાન વિકાસ પામે છે, તો એ 6-8 વર્ષની ઉંમરે પાછા દાંત છે એ પડી જાય છે એટલે એને દુધિયા દાંત કહે છે અને એની જગ્યાએ કાયમી દાંત આવે છે। કાયમી દાંત છે એ જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો ઉંમર થતાં અને દાંતનો રોગ થાય તો પાછા દાંત પડી જાય છે, બરાબર। તો દુધિયા દાંત કોને કહેવામાં આવે? 6-8 વર્ષની ઉંમરે એ દાંત પડી જાય એ દુધિયા દાંત, બરાબર। પછી કાયમી દુધિયા દાંત એકવાર પડી જાય પછી કાયમી દાંત આવે છે જે જીવનકાળ દરમિયાન સુધી ટકી રહે છે, બરાબર। તો અહીંયા આપણને પછી પ્રવૃત્તિ 2.2 આપી છે, એમાં દાંતની રચના આપી છે, તો એનો અભ્યાસ છે આપણે પછીના તાસમાં કરીશું, આજે આપણે અહીંયા સુધી રાખીશું। જય સ્વામિનારાયણ।